હેલો દર્શક મિત્રો, હું જતીન, મારી યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું બનાવવાનો છું આખી ડુંગળીનું શાક. તો આખી ડુંગળીનું શાક આપણે કેવી રીતે બનાવશું તે સ્ટેપ બાય સ્ટેપ જોશે. તો ચલો શરૂ કરીએ. સૌ પ્રથમ તો જેમ આપણી ડુંગળી છે તેની છાલ દૂર કરી દઈશ. તમે જો છાલ દૂર ના કરવી હોય તો આપણે સ્ટીમરમાં જે બાફશું ઢોકળિયું છે તેમાં, તો તે બફાઈ ગયા પછી પણ તમે છાલ દૂર કરી શકો છો ડુંગળીની. હું અગાઉથી કરી દઉં છું. આવી રીતના આપણી ડુંગળીની છાલ દૂર કરી દેશું આપણે. પાંચ એક જેટલી ડુંગળી છે. બે થી ત્રણ જણા માટે આપણું ડુંગળીનું શાક થઈ જશે. તો મેં તમે જોઈ શકો છો ડુંગળીની છાલ બધી મેં કાઢી નાખી છે. હવે આપણે એને જે આપણું ઢોકળી હોય છે, જે આપણે ઢોકળા બનાવવા માટે યુઝ કરીએ છીએ, તે ઢોકળિયામાં આપણે કેવી રીતના બાફશું તે જોશું. સૌ પ્રથમ હું ગેસ ઓન કરીશ. ગેસ ઓન પછી આ જે મીડિયમ સાઇઝનું મારું ઢોકળ્યું છે તે ઢોકળી મૂકીશ અને તેમાં આ સાઇઝના ત્રણ ગ્લાસ પાણી ઉમેરીશ. જે ઢોકળા મૂકવાની, ઇડલી મૂકવા માટેની જે પ્લેટ છે તે મૂકી દઈશું અને ડુંગળી બધી ગોઠવી દઈશું. અને આવી રીતના ડુંગળી ગોઠવી દીધા પછી આપણે ઢાંકણું ઢાંકી દઈશું અને આશરે 15-20 મિનિટ સુધી આપણે ડુંગળી બફાવા દઈશું. આપ જોઈ શકો છો હવે 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને હવે હું જે આપણું ઢોકળિયું છે તે ખોલવા જઈ રહ્યો છું. તમે જોઈ શકો છો આપણી ડુંગળી સરસ મજાની બફાઈ ગઈ છે. તો હવે હું ગેસ બંધ કરીશ અને આપણે નેક્સ્ટ આનો વઘાર કેવી રીતના કરીશું, ડુંગળી કેવી રીતના પ્રોસેસ કરીશું તે જોશું. આપણી જે ડુંગળી છે બફાઈ ગયેલી, હવે એમાં આપણે થોડા કાપા પાડી દઈશું. એકદમ કટ નથી કરવાની. આમ તમે જોઈ શકો છો જેટલી આપણી જે ગ્રેવી છે તે સરસ અંદર ભરાઈ જશે. તમે જોઈ શકો છો આટલા જ કાપા કરવાના રહેશે, બહુ નથી કાપા. હવે આપણે જે બાફેલી ડુંગળી છે તેને વગાડવાની શરૂઆત કરીશું. ગેસ ઓન કરી અને એક સરસ મજાની કડાઈ લઈશ. હવે કડાઈ લઈ તેમાં હું ઉમેરીશ તેલ. આથી 7 ચમચી જેટલું તેલ લઈ શકો છો તમે. આપણું તેલ હવે ગરમ થઈ ચૂક્યું છે. હવે હું તેમાં ઉમેરીશ આપણું લસણ. ઉમેર્યા બાદ જે આદુ છે તે ઉમેરીશ. હવે તેમાં જે મીઠો લીમડો છે તે ઉમેરી દઈશ. મીઠો લીમડી ઉમેર્યા પછી જે મેં આપણે ટમેટાની ગ્રેવી કરેલી છે, 2 ટમેટાની ગ્રેવી છે તે ઉમેરી દઈશું. અને હવે ગ્રેવીને સરસ મજાની આપણે પકાવશું. અને જે લીલા મરચાં કટિંગ કરીને રાખ્યા છે તે પણ ઉમેરી દઈશ. ધીમા તાપે જ આપણે ગ્રેવીને કૂક કરીશું, કેમ કે જેમ આપણે કોઈ પણ રસોઈ હોય જે ધીમા તાપે જે સ્વાદ આવે છે તે હેવી ફ્લેમ ઉપર નથી આવતો. હવે હું તેમાં ચટણી, હળદર અને ધાણા જીરું છે તે પણ ઉમેરી દઈશ. આ બધું સરસ મજાનું
પાકશે। હવે આપણી જે ડુંગળી છે તે હું વન બાય વન મૂકીશ। પાંચ એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે, હવે આપણે આપણું શાક ચેક કરીશું। તમે જોઈ શકો છો તો આપણું શાક હવે તૈયાર છે, સરસ મજાનું, એકદમ કલર પણ સરસ આવ્યો છે અને અત્યારે ઉનાળામાં બહુ જ સારું રહેશે। તો હવે હું ગેસ બંધ કરીશ। ગેસ બંધ કર્યા બાદ તેમાં થોડીક કોથમીર ઉમેરી દઈશ, સરસ બની ગયું છે। તો તમે પણ ટ્રાય કરો તો જરૂરથી જણાવશો। ગ્રેવી પણ સરસ બનેલી છે, તેમાં આપણે થોડુંક દહીંનું ટોપિંગ એડ કરી દઈશું। દહીં ઓપ્શનલ છે, કમ્પલસરી નથી, પણ દહીંથી એકદમ ખટાશ બહુ સારી આવે છે। થોડી કોથમરી, આપણું ડુંગળીનું શાક તૈયાર।